શહેરમાં વિકાસ તો થઈ રહ્યો છે પરંતુ આડેધડ. આ વાતની પુષ્ટિ કરે છે અમદાવાદથી બાવળા ધોળકા જવાના રોડ વચ્ચે નખાયેલા થાંભલા. નવા બનેલા રોડ પર રસ્તાની બાજુની સાઈડમાં નહીં પરંતુ રસ્તા પર જ થાંભલા મૂકવામાં આવ્યા છે. રાત્રે અંધારામાં જ નહીં પરંતુ દિવસે પણ ઝડપથી આવતી ગાડી થાંભલા સાથે ભટકાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે બાવળાથી ધોળકા જવાનો આ રસ્તો પૂરો થતાં જ ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવાસસ્થાન આવે છે. ધોળકા વિધાનસભામાંથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિજયી બન્યા છે. બાવળાથી ધોળકા તરફ બનાવવામાં આવેલા નવા રોડ પર તંત્રની તદ્દન બેદરકારી જોવા મળી રહી છે. નવા રોડ પરથી પસાર થતા વાહન ચાલકો રસ્તાની વચ્ચે થાંભલો જોઈને ચોંકી જતા હોય છે. જોકે અત્યાર સુધી કોઈ અકસ્માતની ઘટના સામે આવી નથી પરંતુ તંત્ર દ્વારા જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.